મજુરા ગેટ ચિલ્ડ્રન પાર્ક પાસેથી પસાર થતા એક યુવકના હાથમાંથી સ્નેચરો રૂપિયા 5000નો મોબાઈલ આંચકી લઈ નાસી છૂટ્યા હોવાને કારણે સુરત ક્રાઇમ બ્રાન્ચે ભાગતડાવ રૂખમાબાઈ હોસ્પિટલ પાસેથી સ્નેચરોને બાઇક સાથે ઝડપી પાડ્યા છે. મજુરા ગેટ ચિલ્ડ્રન પાર્ક પાસેથી પગપાળા પસાર થઈ રહ્યા હતા ત્યારે પલ્સર બાઇક પર બે અજાણ્યા મોબાઈલ સ્નેચરો ત્રાટક્યા હતા. દલવીરભાઈ કંઈ સમજે તે પહેલાં બાઇક પાછળ બેઠેલા યુવકે તેમના હાથમાં ઝાપટ મારી રૂપિયા 5000ની કિંમતનો મોબાઈલ ફોન આંચકી લીધો હતો. આ જોઈ દલવીરભાઈએ મદદ માટે બૂમાબૂમ કરી હતી, પરંતુ રાત્રિનો સમય હોવાને લઈ તેમની મદદે કોઈ આવે તે પહેલાં બંને મોબાઈલ સ્નેચરો ધૂમ સ્ટાઇલમાં રફુચક્કર થઈ ગયા હતા. આ બનાવ સંદર્ભે દલવીરભાઈએ ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન સુરત ક્રાઇમ બ્રાન્ચ ચીલઝડપ કરેલા મોબાઈલ EMI નંબરના આધારે ચેઇન સ્નેચરોના લોકેશન મેળવી લીધા હતા. સુરત ક્રાઇમ બ્રાન્ચે વોચ ગોઠવી હતી ત્યારે એક બાઇક પર આવતા બે યુવકોને ઝડપી પાડ્યા હતા. પોલીસે પૂછપરછ કરતા મહારાષ્ટ્રના માલેગાંવનો વતની અને હાલ રુસ્તમપુરા પઠાણવાડા મહોલ્લામાં રહેતો સોએબ ઉર્ફે પિથળ આબિદ શેખ અને મહારાષ્ટ્રના ભૂસાવલ તાલુકાના ખામગામનો વતની અને હાલ જીવનજ્યોતિ સિનેમા પાસે રજા એપાર્ટમેન્ટમાં રહેતો મોહસિન ઉર્ફે લંબુ ફારૂક ખાન પઠાણ હોવાનું જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે DCPએ કલાકોમાં ચેન સ્નેચરોને પકડી પાડી પ્રશંસનીય કામ કર્યું છે, જે માટે તેઓ અભિનંદનને પાત્ર છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.